हेलो फ्रेंड्स, वेलकम बैक टू माइंग थानकेन रेसिपीज। तो फ्रेंड्स, आज की अपनी जो रेसिपी है यू नाम है कोपरा पाक। फ्रेंड्स, आ रेसिपी ने स्पेशली आज अग्यारस निमित्ते बनावी है, श्रावण मासनी पवित्र अग्यारस है, एट आ रेसिपी ने अपने बनाई है, जेने आप प्रसाद तरीके यूज कर सकसू और एज ए फराळ पण आपणे एने यूज कर सकसू। पण फ्रेंड्स, आ वीडियो जोता पहला अगर तमे आ चेनल ने जो सब्सक्राइब ना करी हो तो जरूर थी सब्सक्राइब करजो। फ्रेंड्स, तो चालो जोईए सरस मजानी कोपरा पाक बनावानी मस्त रेसिपी। तो यहाँ आपणे एक चमची जेटलू घी लीधेलू छे, एक आखी मोटी चमची में घी लीधेलू छे, ए पण थीजेलू घी लीधेलू छे। हवे एमां आशरे 80 થી 100 ગ્રામ જેટલું મેં કોપરું લીધેલું છે, નારિયેળનું ખમણ જેને આપણે કહીએ છીએ, એકદમ ઝીણું જે આવે છે એ જ લીધેલું છે। હવે આ ખમણને આપણે એકદમ ધીમા તાપે શેકીશું ઘીમાં અને સતત હલાવતા રહેશું અને આછો એવો બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે। કોપરું શેકાઈ ગયું છે, સાઈડમાં આપણે ખાંડ લઈ લઈએ। ખાંડ અહીંયા મેં 1/2 કપ એટલે કે આશરે 50 ગ્રામ જેટલી જ લીધેલી છે, એમાં થોડું એવું ખાંડ બળે નહીં એટલું જ પાણી લીધેલું છે, કેમ કે આપણે જાડી ચાસણી બનાવવાની છે તો વધારે પાણીનો યુઝ નથી કરવાનો। ખાંડ ઓગળશે કે તરત જ ચાસણી બનવાની શરૂ થઈ જશે, જોઈ શકો છો એકદમ જાડી એવી ચાસણી લીધેલી છે, તમે એક ધારની ચાસણી આને કહી શકો છો। તમને બતાવી દઉં આવી રીતે આટલી જાડી આપણે ચાસણી લેવાની છે, જોઈ શકો છો એક તાર પડે છે, આટલી જાડી આપણે ચાસણી લેવાની છે। હવે આ ચાસણી થોડી ઠરે એટલે આપણે એમાં ફૂડ કલર એડ કરી દઈશું, જે ખાવાનો ફૂડ કલર આવે છે એ મેં એડ કર્યો છે 1/2 ચપટી જેટલો। હવે શેકેલું જે કોપરું છે એ એડ કરતાં પહેલાં આપણે એમાં મલાઈ અથવા તો એક ચમચી જેટલું આપણે એમાં દૂધ એડ કરવાનું છે, જેથી ચાસણી છે એકદમ કડક ના થઈ જાય। હવે આપણે એમાં શેકેલું કોપરું છે એ એડ કરી દઈશું। દૂધ અને મલાઈની જગ્યાએ તમે માવાનો પણ યુઝ કરી શકો છો, પણ માવો આપણે વધારે શેકવો પડશે, જ્યારે કે દૂધ અથવા મલાઈ છે એ સોફ્ટનેસ માટે પ્રોપર છે। બરાબર હલાવી લઈએ, જોઈ શકો છો ખૂબ જ સરસ એવો કલર આવી ગયો છે। થોડા ગરમ રહે, હાથમાં અડી શકાય એવા હોય ત્યારે જ આપણે એના લાડુ વાળી લઈશું। તમે એને કોઈ પણ શેપ આપી શકો છો, મેં અહીંયા લાડુનો શેપ આપ્યો છે। બધા જ લાડુ આવી રીતે આપણે પ્રિપેર કરી લઈએ। આ સ્ટેજ ઉપર તમે અંદર પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો, પણ મેં અહીંયા પ્લેન જ યુઝ કર્યા છે। બધા જ લાડુ આવી રીતે આપણે વાળી લઈએ, જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને બધા જ લાડુ અહીંયા આપણે પ્રિપેર કરી લીધા છે। તો હવે એને આપણે ગાર્નિશિંગ પ્લેટ ઉપર લઈ લઈએ અને એને સરસ એવા કલરફુલ પિસ્તાથી આપણે ગાર્નિશ કરીએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા ફરાળી સ્પેશિયલ, અથવા તમે કહી શકો કે પ્રસાદ માટે પણ યુઝ થતા એવા કોપરાના લાડુ। તો ફ્રેન્ડ્સ, ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી।